તારીખ 8 માર્ચ, આજનો દિન મહિમા, બાળ ગંગાધર ખેર, કર્મયોગી અને નિષ્ઠાવાન સેવક બાળ ગંગાધર ખેરનો જન્મ કોંકણમાં ઈસવીસન 1888માં થયો હતો. શાળા કોલેજમાં તેઓ સંસ્કૃત અને અંગ્રેજી શીખ્યા. તેમણે માધ્યમિક શિક્ષણ પૂનામાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં લીધું અને તેઓ સોલિસિટર બન્યા અને ત્યાર પછી મુંબઈ હાઈકોર્ટના અંગ્રેજ જજ પ્રજ્ઞાચક્ષુ ફ્રેન્ક બોમનના રીડર અને પ્રાઇવેટ સેક્રેટરી તરીકે કામ કર્યું. અહીં તેમને વાંચનનો જબરો લાભ મળ્યો. પછી તેઓ ન્યાયમૂર્તિની નોકરી છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. રાજકારણ અને રાષ્ટ્રકારણમાં બાળ ગંગાધર ખેર ઉદાર મતવાદી રહ્યા છે. દાંડીકૂચના સમયથી તેઓ ગાંધીજીની વિચારસરણીથી પ્રભાવિત થઈ ગયા હતા અને પછી કરેંગે યા મરેંગેની આખરી લડત સુધી તેઓ સક્રિય રહ્યા હતા. ઈસવીસન 1937માં પ્રાંતિક સ્વરાજ્ય વખતે મુંબઈ પ્રાંતની ધારાસભામાં ચૂંટાઈને ખેર મુંબઈના સર્વપ્રથમ મુખ્ય પ્રધાન તરીકે વરણી પામ્યા. તેમના પ્રધાનપદ હેઠળના મુંબઈ રાજ્યે ભારતભરમાં એક પ્રગતિશીલ રાજતંત્ર તરીકેની ઉમદા છાપ ઉપસાવી હતી. જનસેવા એ જ પ્રભુસેવા એ સૂત્રનો તેમણે જાતે જ અમલ કર્યો હતો. વેદાંતનું તત્વજ્ઞાન અને ગીતાભ્યાસનું દર્શન તેમની ચેતનાને સ્પર્શી ગયેલું. સ્વામી વિવેકાનંદના આચાર અને વિચારથી તેઓ પ્રભાવિત થયેલા. તારીખ 8 માર્ચ 1957ના રોજ બાળ ગંગાધર ખેરે ચીર વિદાય લીધી.